नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे विसर्जन ना प्रकरण में दाखलाओनी शुरुआत करी नाखी छे। आनी पहेलाना लेक्चर में तमे त्रण खूब अगत्यना अने मोस्ट टाइमपी दाखला भणी चुक्या छो। आजे पाना नंबर 311 ઉપર સ્વાધ્યાયના પાંચમા પ્રશ્નમાં દાખલાઓ જે આપ્યા છે એનું સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ દરેક જે વ્યવહાર આપ્યા ને ઈ અલગ અલગ છે। તમને એક જ પ્રશ્નના હેડિંગ નીચે અલગ અલગ વ્યવહારો આપ્યા છે। એમાં કોઈ વ્યવહારમાં બે આમ નોન થશે, કોઈ વ્યવહારમાં એક આમ નોન થશે। તમારે ત્રણ માર્ક્સના દાખલામાં આમાંથી કોઈ પણ બે કે ત્રણ વ્યવહાર પૂછશે કે જેની આમનોનની સંખ્યા ત્રણ માર્કમાં ત્રણ થતી હોય। એટલે આ અલગ અલગ દાખલાઓ છે, દરેક વ્યવહાર એક વ્યવહારને બીજા વ્યવહાર સાથે કોઈ લેવા દેવા નથી। એક પછી એક દાખલાઓ લેતા જઈએ અને એનું સોલ્યુશન કરતા જઈએ। આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો પાંચમા પ્રશ્નનો ત્રીજો દાખલો તો ગણી નાખ્યો છે। આજે પહેલો, બીજો અને ચોથાથી જે બાકી છે એ દાખલાઓ સોલ્વ કરીએ। આમનોન લખવાની છે, એમાં વચ્ચે અમુક અમુકમાં કદાચ ગણતરી કે કોઈ બાબતો આવે, એટલે અત્યારે તમે રફમાં આમનોન સ્વરૂપે લખી લેજો, પછી એને વ્યવસ્થિત રીતે ફેર ચોપડામાં આમનોનનું ફોર્મેટ દોરી અને એમાં લખવાનું રહેશે। જો તમને એક સ્પષ્ટતા કરી દઉં, આમનોન એટલે નામાનો દાખલો। નામું એકાઉન્ટ હંમેશા ફોર્મેટમાં જ લખાય, તો આમનોન પૂછાય એટલે આમનોનનું ફોર્મેટ દોરવું જ પડે। એમ નામ લખો તો પૂરા માર્ક્સ ન મળે, બરાબર। ચાલો પહેલો વ્યવહાર, પેઢીના વિસર્જન સમયે ચોપડે પાઘડી 56,000 દર્શાવેલી છે, તેની કોઈ રકમ ઉપજતી નથી। ચોપડે પાઘડી, પાઘડી એટલે મિલકત। ચોપડે 56,000 ની પાઘડી બતાવેલી છે પણ એના કઈ રૂપિયા આવતા નથી। હવે તમને ખબર છે વિસર્જન વખતે બે બાબત હોય, પહેલા તો ખાતું બંધ કરવાની આમ નોંધ આવે અને પછી એની જે પેમેન્ટ મળ્યું હોય કે ચૂક્યું હોય એની આમ નોંધ આવે। એટલે પહેલા તો મિલકતો હોય કે દેવા હોય એના ખાતા બંધ કરવાના હોય, પછી એના પેમેન્ટની એના નિકાલની આમ નોંધ લખવાની હોય। તો અહીંયા આગળ એક જ આમ નોંધ થશે કે ભાઈ ચોપડે પાઘડી છે, તો એનું ખાતું બંધ કરીને એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જશું, પછી જુઓ એની કોઈ રકમ ઉપજતી નથી એટલે એની કોઈ નોંધ કરવાની થશે નહીં। લખો જવાબ એક, આમ નોંધ લખો, મિલકતનું ખાતું બંધ કરવાનું છે, પછી પાઘડી હોય, જમીન હોય, ફર્નિચર હોય, કોઈ પણ દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ લખો, માલ મિલકત નિકાલ ખાતી ઉધાર 56,000, તે રોકડ સોરી તે પાઘડી ખાતે જમા 56,000 બાબત છે, મિલકતનું ખાતું બંધ કર્યું તેન। જો મિલકતનું ખાતું બંધ કરી દીધું, હવે એના કઈ પૈસા આવતા નથી। જો એના પૈસા આવતા હોત તો એની આમ નોંધ લખત। અહીંયા પહેલો દાખલો પૂરો થયો। હવે બીજું, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8,00,000 ના છે, રોકાણો 2,00,000 ના છે, તેના અનુક્રમે 9,00,000 અને 1,50,000 ઉપજ્યા। જો અહીંયા બે આમ નોંધ થશે,
પહેલા તો જમીન મકાન અને રોકાણોનું ખાતું આપણે બંધ કરવું પડે, ખાતું તો બંધ કરવું જ પડે, એ પહેલું સ્ટેપ ફાઇનલ છે. પછી એની ઉપજ મળી છે, એનો તમે નિકાલ કર્યો, એનું વેચાણ કર્યું, તો તમને જુઓ ઉપજ્યા 9,01,50,000 એની આમ નોંધ લખવી પડશે. તો લખો જવાબ દાખલા નંબર 2, એમાં પહેલી આમ નોંધ. પહેલા તો બે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરીએ. લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,00,000, તે જમીન મકાન ખાતે જમા 8,00,000, તે રોકાણો ખાતે જમા 2,00,000. બાબત છે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે બીજા દાખલાની બીજી આમ નોંધ તમે જુઓ. 9,01,50,000 મતલબ કે 10,50,000 મિલકતનો નિકાલ કરતા તમને ઉપજ મળી. લખો એની આમ નોંધ. રોકડા મળે ને ઉપજે, એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 10,50,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000. બાબત છે મિલકત નું વેચાણ કરતા ઉપજ મળી તેના. તમે આમ જુઓ ને તો આમાં એ ખરખું જ આવે રાખે. પહેલા ખાતું બંધ કરવાનું, પછી એનો નિકાલ કરવાનો, રકમ બદલાય ને મિલકતનું નામ બદલાય. તે દિવસે તે છેલ્લા છે, આની પહેલાના લેક્ચરમાં બે દાખલા, છેલ્લેથી બે દાખલા આપણે ગયા, એમાં એમ જ હતું ને, મિલકતોના ખાતા બંધ કર્યા ને પછી જે એના ઉપજ્યા એની એન્ટ્રી કરી હતી. આજે એ જ કામ કરવાનું છે. એટલે આમ જુઓ ને તો બહુ સીમિત એવા મુદ્દા છે, ટૂંકા મુદ્દા છે, એની અંદરનો જ અભ્યાસક્રમ છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે આમ નોંધ લખી રહ્યા છો ને, ટૂંકમાં વિસર્જનના પ્રકરણમાં જે આમ નોંધ આવે છે, એ અગાઉ ક્યાંય એકેય પ્રકરણમાં ન થાવતી. એટલે આને તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. નમૂનાની આમ નોંધ પાકી કરી નાખો કે ભાઈ મિલકતનું ખાતું બંધ આ રીતે થાય અને એના નિકાલની આ આમ નોંધ થાય, દેવાનું ખાતું આ રીતે બંધ થાય અને એના નિકાલની આ આમ નોંધ થાય. એટલે પછી તમારે એમાં એનું નામ જ લખવાનું રહેશે. ચાલો ત્રીજો પ્રશ્ન આપણે સોલ્વ કરી ગયા. ચોથો પ્રશ્ન, ચોથો પ્રશ્ન જુઓ, પહેલાથી ઉલટો પૂછ્યો છે. શું કીધું? ચોપડે પાઘડી દર્શાવેલી નથી, છતાં વિસર્જન સમયે વેચાણના 50,000 ઉપજ્યા. ચોપડે પાઘડી નથી પણ તમને નાણા મળ્યા. તો જુઓ, બે આમ નોંધ લખવી પડે ખરેખર તો. પહેલા ખાતું બંધ કરવાની, પછી જે એની રકમ મળે એની. પણ હવે અહીંયા ચોપડે પાઘડી બતાવી જ નથી, મતલબ ચોપડે હોય તો બંધ કરવી પડે ને, ચોપડે પાઘડી છે નહીં. એટલે સીધું એનું જે તમને 50,000 રૂપિયા મળ્યા એની આમ નોંધ લખો. લખો જવાબ 4, એમાં આમ નોંધ, પહેલી આમ નોંધ, આમ તો એક જ આમ નોંધ આવશે પણ નંબરિંગ બરાબર કરજો, એટલે તમને ખ્યાલ રહે કે આ આમ આવી રીતે પૂછાય તો એમાં આ આમ નોંધ થાય. લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 50,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. બાબત છે
चौपड़े नहीं नोंधेल मिलकत, चौपड़े नहीं नोंधेल मिलकत नी उपज मळी तेन। जो तमारी माटे केवुं हारुं, चौपड़े नोंधेली होय के न नोंधेली होय, पैसा मळे एटले आम नॉन फिक्स रोकड ऑब्लिक बैंक खाते उधार, माल मिलकत निकाल खाते जमा। एटले तमे पहेलो ने चोथो व्यवहार नो अभ्यास करो। पहला व्यवहार में हूं कीधुं तुं, पहला दाखला में के चौपड़े पागड़ी छे पण एना नाणा मळता नथी। बीजा सॉरी चौथा व्यवहार में हूं कीधुं, चौपड़े पागड़ी नथी पण नाणा मळे छे। तो पहला दाखला में खातुं बंद कर्युं पछी पैसा मळता नथी एटले एनी आमदन न आवे, आमां चौपड़े नथी एटले खातुं बंद करवानी आमदन न आवे पण पैसा मळे छे तो एनी आमदन लखी। पांचमो, लैपटॉप नी किंमत, मोस्ट आईएमपी व्यवहार, लैपटॉप थी पूछाई छे पाछो, लगभग परीक्षक बोलो न्या लैपटॉप नी जगह कम्प्यूटर के बीजा कोई मिलकत नु नामे नथी फेरवता। लैपटॉप नी किंमत 35,000 छे, भागीदार 25,000 मां लई जाय छे। भाई लैपटॉप एटले मिलकत, पहला तो एनु खातु बंद करिए। लखो पहली आमदन, माल मिलकत निकाल खाते उधार 35,000, ते लैपटॉप खाते जमा 35,000, बाबत छे मिलकत नु खातु बंद कर्यु तेना। જો બાબત જે સમજો, બાબત જે મેં હું લખાવી, મિલકત નું ખાતું બંધ કર્યું, એ પછી લેપટોપ હોય તો આમ જ આમ નોન થાય, ફર્નિચર હોય તો આમ જ આમ નોન થાય, બરાબર। ચાલો હવે તમે જુઓ, મિલકત નો નિકાલ રોકડા રૂપિયાથી નથી થયો, મિલકત કોઈ ભાગીદાર લઈ ગયો છે। તો પાંચમો જવાબ એની બીજી આમ નોન લખો, भागीदार ना मूड़ी ओब्लिक चालू खाते उधार 25,000, ते माल मिलकत निकाल खाते जमा 25,000, बाबत छे ભાગીદાર મિલકત લઈ ગયો તેના। પાછો અગત્યનો વ્યવહાર આવ્યો, મોસ્ટ આઈએમપી વ્યવહાર, લગભગ એમ કહેવાય કે કા માર્ચની પરીક્ષામાં કા જુલાઈની પરીક્ષામાં આ વ્યવહાર હોય જ તે, જો આમદંત વાળો દાખલો પૂછાય તો। એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે। ભાઈ ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકારી લીધું, લખો આમ નોન, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000, તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 40,000, બાબત છે ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના। સાતમું, આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી। ભાઈ ચાલો જવાબ દાખલા નંબર 7,
आवक वेरो 30,000 चुकवानो थियो पण चोपड़े नोंधेलो नथी एटले खातु बंद करवानो प्रश्न नथी पण तमे एना जे 30,000 चुकवाना थिया एनी नोंध करवानी छे। आवक वेरो एटले आपणुं देवुं आपणी जवाबदारी। लखो जवाब दाखला नंबर 7। माल मिलकत निकाल खाते उधार 30,000 ते रोकड़ ऑब्लिक बैंक खाते जमा 30,000 बाबत छे चोपड़े नहीं नोंधेल देव चोपड़े नहीं नोंधेल देव चुकव्यू ते। हवे जो चोपड़े नोंधेलू होत ने तो बे आम नोंध लखवी पड़त, पहला एनुं खातुं बंद करत अने पछी चूकवत, बराबर। अहींया चोपड़े नोंध्यू नथी एटले सीधा जे 30,000 चूकवाना थया एनी आम नोंध लखी। तमे नमूनानी आम नोंध वाँचजो, તમે તમારા ચોપડામાં આ સુધીમાં 2-3 વાર લેશનમાં લખી નાખ્યું છે, તમે વાંચજો। તમે લખ્યું હશે કે દેવું ચૂકવાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ને રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા। પછી વિદ્યાર્થી મિત્રો, વિસર્જન સમયે પેઢીના તમામ દેવા અને લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 1,20,000 છે। એ બી સી નું નન્નોનું પ્રમાણ 5:3:2 છે। નિકાલની આમનોંધ લખો। જુઓ, એને ચોખ્ખું કીધું છે કે વિસર્જન વખતે તમામ દેવાઈ ચૂકવાઈ ગયા, લોને ચૂકવાઈ ગઈ, બધું ચૂકવા પછી મિલકતોનો વધારો, અન્ડરલાઈન કરો ને મિલકતોનો વધારો, બધું ચૂકવા પછી 1,20,000 વધ્યા, હાવ હાદી ભાષામાં। તો તમે વિસર્જનની સામાન્ય પ્રક્રિયા ભણી ગયા કે બધું જ વેચ્યા પછી, બધી જ ચૂકવણી પછી જો પૈસા વધે તો નફા નુકસાનના પ્રમાણમાં વેચે, તો આ 1,20,000 ના આપણે ભાગલા પાડી દઈએ ભાઈ। લખો આમનો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે એના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા, તે સીના મૂડી ખાતે જમા। પ્રમાણ હું આપ્યું છે 5:3:2, તો 1,20,000 ને 5:3:2 માં વેચો તો 60,000, 36,000, 24,000 બાબત છે તમામ ચૂકવણી પછી, તમામ ચૂકવણી પછી મિલકતોનો વધારો કૌંસમાં નફો, મિલકતોનો વધારો કૌંસમાં નફો ભાગીદારો વચ્ચે વહેંચ્યો તેના। વિદ્યાર્થી મિત્રો, બને એટલી વાર આ આમ નોંધોને તમે ગોઠજો, કારણ કે લગભગ 99% આ જ વ્યવહારો પૂછે છે। પરીક્ષક ઘણીવાર તો મિલકતના નામ કે એના આંકડા પણ બદલતા નથી, બરાબર। એટલે આવું મારે કહેવાય નહીં, પણ એમ છતાં હું કહું છું કે પહેલાં તો મેં ખૂબ મહેનત કરી છે, આ સુધીમાં 2 વાર તો લેક્ચરના માધ્યમથી તમને ભણાવ્યું છે,
તમે પોતે ઘણીવાર નમૂનાની આમનોંધો લખી છે એટલે આપણે સમજવાનો 100% બે ત્રણ વાર પ્રયત્ન કરી નાખ્યો છે, એમ છતાં ન સમજાય તો છેલ્લે તમે પાકું કરી નાખો કે આવી રીતનો વ્યવહાર આવે તો આમ જ આમનોન લખવાની, જેને તમે આપણે હાદી ભાષામાં કહીએ ને કે ગોખું, કે આવી રીતે મિલકતોના વધારા વાળી મુદ્દો પૂછાય તો આંકડો તો તમને ગમે આવડશે, બરાબર છે, આમનો અંધા જ રીતે લખવાની થશે, એટલે તમને આ વસ્તુ પાછી એવી રીતે નહીં પૂછે ટ્વિસ્ટ કરીને, બહુ તો અહીંયા આગળ કેમ 1,20,000 છે તો અહીંયા બીજો કંઈક આંકડો મૂકશે, નફા નુકસાનનું પ્રમાણ કંઈક બીજું આપશે, બરાબર, દરેક વ્યવહારમાં એવું છે. પછી નવમું, વિસર્જન સમયે ચોપડેવી 2,00,000 યંત્રો બતાવેલા છે ને એની ચોપડા કિંમત ઉપજે છે, બહુ સહેલો વ્યવહાર, પહેલા તો યંત્ર એટલે મિલકત, એનું ખાતું બંધ કરવાની આમનોંધ લખીએ અને પછી જુઓ એનું ચોપડા મૂલ્ય એટલે 2,00,000 ચોપડા મૂલ્ય છે ને 2,00,000 જ ઉપજે છે એટલે ખાતું બંધ કરવાની અને નાણા મળે એ બંને આમનોંધ લખીએ, જવાબ 9 એમાં પહેલી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,00,000 તે યંત્ર ખાતે જમા 2,00,000 બાબત છે મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના જવાબ 9 એમાં બીજી આમનોન ચોપડા મૂલ્ય 2,00,000 છે ઈ જ ઉપજ્યું એટલે લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,00,000 બાબત છે મિલકતની ઉપજ મળી તેના. પછી વિદ્યાર્થી મિત્રો 10મો વ્યવહાર, એ પણ બહુ સરસ શીખવા જેવો વ્યવહાર, વિસર્જન સમયે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જન કરવાની કાર્યવાહી જવાબદારી સ્વીકારે છે, બદલામાં એને મહેનતાણું 20,000 ચૂકવવાનું થયું, પેઢીએ તેને ખર્ચના 12,000 ચૂકવા. ભાઈ જો જવાબદારી ભાગીદારે લીધી છે, આપણે નમૂનાની આમનોંધમાં ભણી ગયા વિસર્જન ખર્ચ વિશે કે પેઢીની જવાબદારી હોય અને પેઢી ચૂકવે, ભાગીદારની જવાબદારી હોય અને ભાગીદાર ચૂકવે તો કોઈ નોંધ ન થાય, પણ અહીંયા પેઢીની જવાબદારી નથી, જો જવાબદારી કોણે સ્વીકારી, ભાગીદારે, બરાબર. ફરીવાર પેઢીની તમે ભણી ગયા છો નમૂનાની આમનોંધમાં, હું જે બોલું એ રિવિઝનમાં આગળના પાનાઓ ઉથલાવીને જોજો, શીખજો પછી જ લખજો. એક બાબત તમે એમ ભણ્યા કે વિસર્જનની જવાબદારી પેઢીની હોય અને પેઢી જ વિસર્જન ખર્ચ ચૂકવે, બીજું તમે એવું ભણ્યા કે વિસર્જન ખર્ચની જવાબદારી ભાગીદારની હોય ને ચૂકવે ભાગીદાર તો નોંધ થતી નથી, કેમ કે જવાબદારી ભાગીદારની ને ચૂકવે ભાગીદાર. ત્રીજું આપણે એમ ભણ્યા કે જવાબદારી ભાગીદારની હોય પણ પેઢી ચૂકવે તો નોંધ થશે, તો હવથી છેલ્લું વાંચો અને ચોરસ બોક્સ બનાવો, પેઢીએ એને ખર્ચના કેટલા ચૂકવા, 12,000. હવે જો ખર્ચ એટલે વિસર્જન ખર્ચ, આખા એ પ્રકરણમાં અહીંયા ક્યાંય તમને મૂંઝવા નથી હો, ઘણા લોકો એમ કે જો અહીંયા આગળ તમને શબ્દ ઓછો આપ્યો છે, આખા પ્રકરણમાં વિસર્જન ખર્ચ સિવાય એક પણ ખર્ચની ચર્ચા નથી, તો પેઢીએ ખર્ચ ચૂકવો મતલબ વિસર્જન ખર્ચ ચૂકવો,
તો પેઢીએ ભાગીદારની જવાબદારી હોવા છતાં 12000 ચૂકવા એની એન્ટ્રી થશે. હવે એની પહેલાનું વાંચો, મહેનતાનું અન્ડરલાઈન કરો. હવે ભાગીદારે જવાબદારી સ્વીકારી તો એને મહેનતાનું આપવાનું છે. બંને મુદ્દા અલગ છે. ચોપડીમાંય તમે નમૂનાની આમનોંધ જોઈ પછી જ આ મુદ્દો ભણજો. તો પહેલી આમનોંધ આપણે મહેનતાણાની લખીએ છીએ. લખો મહેનતાણાની આમનોંધ. જવાબ 10, એમાં પહેલી આમનોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20000, તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 20000. જો મહેનતાણાની આમ નોંધારે આ હરખાવજો, મેં ખાલી એમાં આંકડો જ લખાવ્યો છે. બાબત છે ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું નક્કી કર્યું તેના. જો આખો મુદ્દો જ અલગ હતો કે આપણે ભાગીદારને પગાર દેવાનો નક્કી કર્યો, મહેનતાણું આપવાનું. આમ તો પગારની બદલે મહેનતાણું શબ્દ એટલા માટે કે ભાઈ આખી જવાબદારી એને ઉપાડી હોય તો એક એને મહેનતાણા તરીકે, પગારી હોય દર વખતે હોય કાયમિક હોય એટલે મહેનતાણું શબ્દ વાપરવામાં આવે કે જે મહેનત કરી છે એનું વળતર. હવે જુઓ દાખલાની એટલે કે પ્રશ્નની શરૂઆતમાં કીધું છે ભાગીદાર જવાબદારી ચૂકવે છે, ભાગીદાર જવાબદારી સ્વીકારે છે. છેલ્લે એમ કીધું છે પેઢી ખર્ચ ચૂકવે છે. તો હવે જવાબદારી ભાગીદારની પણ પેઢી ચૂકવે એની આમનોંધ લખો. બીજી આમનોંધ, ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 12000, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કારણ કે ભાગીદાર વતી ચૂક્યું એટલે ભાગીદાર ઉધાર, રોકડા પેઢી પાસેથી ગયા એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. બાબત છે ભાગીદાર વતી વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવ્યો તે. મેં તમને ચોપડીમાં જે રીતે આપ્યું છે અને બોર્ડના આન્સર કીમાં જે રીતે જવાબ હોય છે એ રીતે મેં તમને આ દાખલો સોલ્વ કરાવ્યો છે. આવી સ્પષ્ટતા મારે એટલે કરવી પડે છે કે નવનીતમાં અને અપેક્ષિતમાં ભૂલ છે, બરાબર. એ હું તમને અત્યારે સ્પષ્ટતા કરી દઉં એટલે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેન કોઈ પણ મટીરિયલમાં આ સિવાયની આમનોંધ દેખાય તો મારી પાસે લઈને ન આવતા. મેં જે લખાવી એ ચોપડી મુજબ અને બોર્ડની આન્સર કી મુજબ લખાવી છે, બરાબર. તમારે ચોપડી, અરે હું એમ નથી કેતો હું સાચો છું, હું ચોપડીને સાચી ગણું છું કેમ કે માર્ક એના મળવાના છે. પછી 11મું, પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 ને લેણદારો 60,000 ના છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે ને ખરેખર 4 આમનોંધ થશે. કેમ કે તમે જુઓ દેવાદાર અને લેણદાર, દેવાદાર મિલકતમાં આવે અને લેણદાર દેવામાં આવે એટલે બે અલગ અલગ વસ્તુ થઈ. દેવાદારની ઉધાર બાકી હોય, જરૂર પડે લખી લેજો દેવાદારની ઉધાર બાકી હોય કેમ કે એ લેણું છે, મિલકત છે. જ્યારે લેણદાર એ પેઢીનું દેવું છે એની જમા બાકી હોય. તો હવે એક ઉધાર બાકી વાળી વિગત છે, એક જમા બાકી વાળી વિગત છે, એટલે બંનેના ખાતા બંધ કરવાની અલગ અલગ આમનોંધ થશે. તો પહેલા તો લેણદાર અને દેવાદારના ખાતા બંધ કરવાની આમનોંધ લખીએ, પછી એનો જે નિકાલ થયો એની આમનોંધ લખશું. લખો પહેલી આમનોંધ,
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે દેવાદાર ખાતે જમા 1,20,000 બાબત છે દેવાદાર ઓબ્લિક લેણ નું ખાતું બંધ કર્યું તે હવે લેણદાર નું ખાતું બંધ કરી લખો લેણદાર ખાતે ઉધાર લેણદાર ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000 બાબત છે લેણદાર ઓબ્લિક દેવું નું ખાતું બંધ કર્યું તે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણમાં બે વસ્તુ આવે છે પહેલું તો ખાતા બંધ કરવાના ખાતા બંધ કરી અને એને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ જો આમાં ક્યાંય એને તમને મૂંઝવું છે પણ આપણે મૂંઝાવું નથી તો આપણે શું કર્યું આપણને બે વસ્તુ આપી હતી એક આપ્યું દેવાદાર બરાબર એની ઉધાર બાકી હોય બીજું આપ્યું લેણદાર એની કઈ બાકી હોય જમા બાકી હોય તો હવે જો બે અલગ અલગ વસ્તુ છે એટલે આપણે બંનેની ખાતું બંધ કરવાની અલગ અલગ આમ નોંધ લખી નહીં તો હમણાં બે મિલકત કેમ બીજા વ્યવહારમાં જમીન મકાન ને રોકાણો આપ્યા હતા તો બે મિલકત જ હતી તો એક જ આમ નોંધમાં બે ખાતા બંધ કરી નાખ્યા પણ અહીંયા બે અલગ અલગ વસ્તુ છે એટલે અત્યારે જે આપણે મુદ્દો પૂરો કર્યો ને આવડો આ છે આપણે આ આમ નોંધ લખી હવે એક ઉધાર બાકી વાળું છે ને એક જમા બાકી વાળું છે એટલે સંયુક્ત આમ નોંધ થાય ને એટલે અલગ અલગ આમ નોંધ લખી હવે તમને ખબર છે આ આપણું પહેલું સ્ટેપ છે બીજું સ્ટેપ શું આવે એનું નિકાલ કરવામાં આવે પહેલા એના ખાતા બંધ થાય પછી એનો નિકાલ થાય હવે નિકાલ તમને ખબર છે બે રીતે થાય એક રોકડેથી અને બીજું ભાગીદાર દ્વારા કે ભાગીદાર લઈ જાય તો હવે તમે બાકીનો પ્રશ્ન વાંચો શું કીધું એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે અને લેણદારોને ચૂકવી દે છે હવે એને એક વાક્યમાં બંનેનું કહી દીધું કે આ છે ને દેવાદારો ઈ લઈ જાય છે બરાબર છે ભાગીદાર છે ઈ શું કરે છે દેવાદારોને લઈ જશે એટલે દેવાદાર મતલબ કે મિલકત લઈ જશે અને લેણદારને ચૂકવશે તો હવે આ આમ નોંધ લખીએ બરાબર જો એટલે ચાર આમ નોંધ થઈ આટલો મોટો પ્રશ્ન ન પૂછાય પણ કા દેવાદાર અને કા લેણદાર બેમાંથી એક વસ્તુ લે અહીંયા એને થોડું તમને અઘરું લાગે ઈ માટે એને આવું કર્યું છે એટલે મેં તમને શાંતિથી સમજાવ્યું કે પહેલા બે આમ નોંધ ખાતા બંધ કરવાની લખી હવે જે બે આમ નોંધ છે ઈ આ બંનેના નિકાલની તો જો દેવાદારમાં એમ કીધું છે 20% ઓછી કિંમતે લઈ જશે તો 1,20,000 ના 20% 24,000 થાય
120,000 માંથી 24,000 બાદ કરો તો 96,000 વધે, તો દેવાદારો 96,000 માં ભાગીદાર લઈ જાય એની ત્રીજી આમદન લખો. પહેલા તો 3 કરીને હેડિંગ લખો ને, ભાગીદાર, દેવાદારો 20% ઓછી કિંમતે, એટલે કે 96,000 માં 2,000 લઈ જાય તેની આમ નોંધ લખો. આમ નોંધ જો ભાગીદાર મિલકત લઈ ગયો 96,000 રૂપિયામાં, લખો ભાગીદાર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 96,000. તે રોકડ ઓબ્લિક સોરી તે માલ મિલકત નિકાલ ખાતે જમા 96,000. એક મુદ્દો પૂરો કર્યો કે દેવાદારો છે એ 20% ઓછી કિંમતે લઈ ગયો. હવે એને એક જ વાક્યમાં જે બીજું છે લેણદારને ચૂકવશે, એને કઈ ઉલ્લેખ નથી કર્યો. એનો મતલબ લેણદારો 60,000 ના છે તો એ 60,000 જ ચૂકવશે, બરાબર. જો આમાં ઉલ્લેખ છે 20% ઓછી કિંમતે લઈ જશે અને લેણદારોને ચૂકવશે, એને અને શબ્દ મૂક્યો ને તો થોડુંક વધારે હેલું થઈ જાય. ચાલો લખો, હવે આ 60,000 નું ચૂકવણું કરે એની આમ નોંધ. પેલા લઈ ગયો એની આમ નોંધ, હવે બિચારો સેવા કરે ચૂકવણું કરે એની આમ નોંધ લખો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000. તે ચોથી આમ નોંધો, તે રોકડ ઓબ્લિક બેંક સોરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000. તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 60,000. અહીંયા એને આપણને બે દાખલા જોડીને પૂછ્યા છે, બરાબર, બાકી કાંઈ નથી. દેવાદારે અલગ બાબત છે, દેવાદાર 120,000 ના છે, પહેલા એનું ખાતું બંધ કર્યું અને પછી 96,000 માં ભાગીદાર લઈ ગયો એની આમ નોંધ લખી. લેણદારનું ખાતું બંધ કર્યું અને લેણદાર ભાગીદાર ચૂકવશે એની બે આમ નોંધ લખી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે આમાંથી કાલ દેવાદાર પૂછી શકે અને કાલ લેણદાર પૂછી શકે. હવે કોક વાર પરીક્ષક કેવું કરે કે 4 આમનોન 3 માર્ક્સમાં પૂછી નાખે, પણ એમાં એને માર્ક્સની ગોઠવણીની મુશ્કેલી થાય, એટલા માટે લગભગ 3 માર્કમાં 3 જ આમનોન પૂછતા હોય છે. હવે આ દાખલો જાતે કરવાનો છે. હવે જે હું તમને આપું છું એ બધું કામ તમારે કરવાનું છે તો જ તમને આ પ્રકરણની ફલશ્રુતિ ખબર પડશે, અને જરૂર પડે તો આગળના નમૂનાના પાના, તમે કરેલું લેશન, અગાઉના મારા વિડીયો લેક્ચર રિપીટ કરો, જુઓ, બરાબર. પણ મહેનત વગર વિદ્યાર્થી મિત્રો, હજી શનિવારના આજે આ વિડીયો તો તમને જ્યારે મળે ત્યારે, બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે બનાવું છું ના વિડીયો ત્યારે ગુજકેટનું રિઝલ્ટ જાહેર થયું છે. છાપાની અંદર ખૂબ સરસ વિદ્યાર્થીઓના માર્ક સાથેના ફોટા અને એના ઇન્ટરવ્યુ છે. આ દરેક વિદ્યાર્થી ઓનલાઈન ભણીને જ ગુજકેટમાં માર્ક્સ લાવ્યો છે, એટલે જો તમે ધારો તો તમે તો ઓનલાઈને ભણો છો, જેને કોઈ પ્રકારનું ક્યાંય નથી મળતું ને છતાં ભણીને આગળ વધનારા વિદ્યાર્થીઓ છે, એટલે આપણે કોઈ પરિસ્થિતિને દોષ દેવાને બદલે કામ કરશું તો ધાર્યું પરિણામ આવશે. હવે જુઓ છેલ્લો 12મું, આર બી અને આઈ
ભાગીદારો નન્નોના પ્રમાણ 3:2:1 માં નન્નો વેચે છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત 18,000, નન્નોની ઉધાર બાકી 12,000, 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ. પ્રકરણ 4, એનો એકત્રિત કરેલ નફાખોટનો 12મો દાખલો યાદ કરો. બરાબર, સેમ ઈજ રીતે અહીંયા વેચણી કરવાની છે. સામાન્ય અનામતની જમા બાકી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર, આર જમા, બી જમા, આઈ જમા 3:2:1 માં. નન્નુની ઉધાર બાકી આપી છે તો એની આમ નોંધ શું થશે? આર ના મૂડી ખાતે ઉધાર, બી ના મૂડી ખાતે ઉધાર, આઈ ના મૂડી ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે જમા. કારીગર અકસ્માત વળતર ભંડોળ, વિદ્યાર્થી મિત્રો એની જમા બાકી હોય. આમ તો મેં તમને ના પાડીને હવે હું આખું બોલી ગયો, બરાબર, એની આમ નોંધ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે આર ના મૂડી ખાતે જમા, બી ના મૂડી ખાતે જમા, આઈ ના મૂડી ખાતે જમા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે નન્નુના પ્રમાણમાં આ ત્રણેય બાબત એકત્રિત નફો ખોટ છે. અને મેં તમને કીધું ચોથા પ્રકરણ વખતે એક સ્પેશિયલ વિડીયો એક જ મુદ્દાનો મેં બનાવેલો છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આની વહેંચણી આ રીતે થશે. હવે તમારે 12મા દાખલાની આમ નોંધ, હવે આમ તો હું ભૂલી જ ગયો એટલે હવે ખાલી લખવાની જ બાકી રહી. 12મા દાખલાની આમ નોંધ અને પ્રકરણનો છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 6, એમાં જે વ્યવહારો આપ્યા છે એ પણ હોમવર્કમાં સોલ્વ કરવાના છે, બરાબર. પ્રશ્ન નંબર 6, મોટા દાખલા પ્રકરણમાંથી નથી પૂછાતા અને થિયરી તૈયાર કરજો, કેમ કે સ્વાધ્યાયમાં ખરા ખોટા નથી આપ્યા, બોર્ડમાં ખરા ખોટા પૂછાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ વિસર્જનના પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે પછી મોટા પ્રકરણોના વિડિયો લેક્ચર સાથે આપણી મુલાકાત થશે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.